ગીર સોમનાથના વેરાવળમાં મહિલા પર જાહેરમાં હુમલો કરતો શખ્સની કરતૂતો થઈ સીસીટીવી કેમેરામાં કેદ. પોતાની પત્ની પર જ પિયરમાંથી 5 લાખ રૂપિયા લઈ આવ કહીને છરી વડે હુમલો કરવાનો બનાવ સામે આવ્યો છે. વેરાવળ શહેરમાં દહેજના દાનવે પોતાની પત્ની પર હિંસક બની છરીના ઘા ઝૂક્યા હતા. બેરોજગાર પતિ દારૂના રવાડે ચડ્યો હતો અને અનેક વખત મજબૂર બનેલ પત્ની પર મારકૂટ કરતો હતો. પત્ની માર્કેટમાં છૂટક મજૂરી કરી પોતાનું અને પરિવારનું ભરણ પોષણ કરતી હતી, પણ આ વખતે હદ વટાવી છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. પત્નીએ પતિ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી હતી. પોલીસે આરોપી પતિની શોધખોળ હાલ શરૂ કરી દીધી છે. દરેક કૌશલ્ય છે. આ દિવાળી બેન મારા બેન છે. છેલ્લા 1.5 વર્ષથી અમારી સાથેના પતિ સાથે બનતું નથી, એટલે મારી સાથે રહી છે. અમે એનાથી એટલા કંટાળ્યા, સવારનવાર અમારા ઉપર હુમલો કરે છે, મારા છોકરા ઉપર ખુલ્લી છરીથી અમારા ઉપર હુમલો જ કરે છે ને ડેડના પૈસાની માંગણી કરે છે. હવે અમે એને ડેડના પૈસા ક્યાંથી દઈએ? 5 લાખ રૂપિયા માંગે, અવારનવાર પૈસા માંગે, દારૂ પીને મારવા આવે, સીધો અમારા ઘેરે બલ કરીએ છે, ન્યા આવે છે. એટલે અમે અત્યારે પોલીસને, સરકારશ્રીને એટલી અમારી વિનંતી છે કે આવા ગુનેગારને વહેલી તકે સજા થાય ને અમને ન્યાય મળે. અમે 1.5 વર્ષથી છેલ્લા સંઘર્ષ કરીએ છીએ, યારે અમને અમારા છોકરાઓને અમને બધાને જીવનું જોખમ છે. ખુલ્લી છરીએ બધામાં આવો ગુનેગાર ફરે છે. એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ, પોલીસ તંત્રને વિનંતી કરીએ છીએ કે અમને છે ને યોગ્ય ન્યાય મળે. અમને છે ને પૂરી વિનંતી છે કે અમને યોગ્ય ન્યાય મળે ને અમારો ફેસલો કરે. મારું નામ દિવાળી કિશનાંદર મારા છે. મારા ઘરવાળા મારા ખરાબ ઘણા વર્ષોથી મારી માથે ધંધિયા કરી જુલમ કરે. હું અમને તો જાનથી મારી નાખવાની કોશિશ કરી હતી. છરી હતી, મચ્છી નાખી હતી. 1-2 વર્ષથી હું અલગ રહ્યું છે. એના હતી મારી 3 છોકરીઓ છે. એકમાં રોજ છે ને પૈસા માંગે કે 21 તારીખે સવારે 8 વાગે કામે જતી હતી ને અહીંયાથી પાછા ત્યાં આવીને હુમલો કરીએ. એમ કીધું કે તમારા ભાઈ પાસે પૈસા લઈ આવો, 5 લાખ રૂપિયા માંગે. મેં ના પાડીને અમારે પાછા ત્યાં આવીને 6 ઘા કરીએ, 4-5 ઘા કરીએ. પછી મેં છે ને બીજા મેં બચાવ કરવા બનાવ્યું. પછી સીધી આજુબાજુવાળા હતા ને અમારી જે નેતા છે ને કાશીભાઈ, એ લઈ ગયા મને ત્યાં દવાખાને. પોલીસ ફરિયાદ તો કરી હતી, પોલીસ ફરિયાદ કરી હતી. એ લોકો આગળ કાર્યવાહી કરશે.